नमस्कार मित्रों, हूँ देसाई माधवी, बीआरसी मांगरोल क्लस्टर सुल्तानपुर, विशिष्ट शिक्षक तरीके एमआर बाळकोना नियुक्त थई छूं। आपणे जेम आगळना विडियो जोया तेम भारत सरकारना आदेश अनुसार होम लर्निंगना कॉन्सेप्ट साथे ज्यारे आपणे दिव्यांग बाळकोना अने खास करीने हूँ वोकेशनल बेज उपर आगळ वधी रही छूं, त्यारे फरीवार आपनी સામે એક સરસ મજાની પ્રવૃત્તિ લઈને આવી છું। આશા છે આપને ગમશે। આપ સૌ જાણો છો કે દિવાળીનો સમય આવે ત્યારે અલગ અલગ વેરાયટીમાં, અલગ અલગ શેપમાં અને ખૂબ રંગબેરંગી દીવડાઓ જે ડેકોરેટ કરેલા બજારમાં મળે છે। તો આજે હું તમને કંઈક એવું જ શીખવીશ કે ઘરમાં જે વેસ્ટેજ વસ્તુઓ પડી છે એનાથી આપણે દીવડા મૂકવાની જે જગ્યા છે, રિંગ છે, એને કેવી રીતે આપણે ડેકોરેટ કરી શકીએ। તો આવો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા મિત્રો, આ જે ચમચી છે, ડિસ્પોઝેબલ ચમચી છે, જે આપણે ખાઈને યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ, મેં એને સાફ કરી અને એને આછો ગોલ્ડન કોપર કલર કરીને સૂકવીને રાખી છે, એનો હેન્ડલ કાપી નાખ્યા છે અને આ બધી ચમચીઓ મેં એ રીતે રાખી છે। એવી જ રીતે આ સીડી, જે ઘરમાં આપણે નોન યુઝ સીડી છે, જેને આપણે યુઝ નથી કરતા, એ સીડી લીધી છે અને આ સાથે આપણે દીવડાની ડેકોરેશન કરવાની એક નવી પ્રવૃત્તિનો પ્રારંભ કરીએ। મિત્રો, આ છે એ ગમ સ્ટીક છે, જેને હું મીણબત્તીથી ગરમ કરી અને આમાં લગાવીશ। તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આ ચમચી જે છે એ લઈ ગમ સ્ટીકને ગરમ કરીશ થોડું અને આ જે ગમ છે એ પાછળની સાઈડ લગાડવાનો છે આપણે અને આપણે આવી રીતે ફરતે સીડીની ફરતે આપણે બધી જ ચમચીઓને ગોળ લગાવી દેશું। જ્યારે દિવાળીનો સમય આવે છે મિત્રો, ત્યારે આપણી પાસે ઘણા બધા પ્રકારના વસ્તુઓ અવેલેબલ હોય છે, પણ જ્યારે આપણે કોઈ ઘરમાં પડેલી વસ્તુનો સદુપયોગ કરી અને એને એક અલગ જ ઓપ આપીશું, આજે આપણે જોઈ શકશો કે એક સામાન્ય એવી ગણી શકાય એવી આપણે જે ચમચીઓને ફેંકી દઈએ છીએ તો એને ફેંકી ન દેતા આપણે એનો બહુ જ સરસ રીતે ઉપયોગ કરીશું। અને આવી જે પ્રવૃત્તિ છે એ કરીને જ્યારે આપણે ખૂબ જ સરસ મજાનું ડેકોરેટ કરેલું એક દીવડાનું સ્ટેન્ડ આપણને મળશે। આ દીવડાનું સ્ટેન્ડ આપણે જો માર્કેટમાં લેવા જઈએ તો આપણને ઓછામાં ઓછું 200-300 રૂપિયાનું મળે છે, જ્યારે આપણે ઘરે જાતે જ બહુ જ ઓછા પૈસામાં અને વેસ્ટેજ વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે એને મેળવી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણે વારાફરતી બધી જ ચમચીઓને એક પછી એક લગાવી દીધી। હવે ફરતી લગાવ્યા બાદ બે ચમચી વચ્ચે જે જગ્યા છે ત્યાં આપણે એક ચમચી લગાવવાની છે। આપણે જે વાત કરીએ મિત્રો કે ફરતે ચમચી લગાવ્યા બાદ બે ચમચી વચ્ચે જે જગ્યા છે ત્યાં આપણે ફરીથી એક એક ચમચી લગાવી દઈશું, જેથી કરીને એક કમળ જેવા ફૂલની ડિઝાઇન બની શકે અને આપણું જે દીવાનું જે સ્ટેન્ડ છે એ ખૂબ જ સુંદર દેખાઈ શકે। વેસ્ટેજ
વસ્તુઓમાંથી જે આજે આપણે બનાવી રહ્યા છે એ જોતા આપણે ચોક્કસ એવું થશે કે આપણે ઘરે કંઈક ને કંઈક આવું નવું બાળકોને બનાવતા શીખવવું જોઈએ અને સતત પ્રવૃત્તિમાં બાળકને રાખવું જોઈએ, જેથી કરીને બાળકનો શારીરિક વિકાસની સાથે એમનો માનસિક વિકાસ પણ સરસ રીતે થઈ શકે. ઘણી વખત વસ્તુઓ બજારમાં તો સહેલાથી મળી જાય છે મિત્રો, પણ જે હાથની બનાવટ છે, જે હેન્ડમેડ છે, એનું મહત્વ ખૂબ વધી જાય છે. અને જ્યારે ખાસ કરીને આપણા વાલા બાળકોએ જો બનાવી હોય તો એ તો વાત જ શું કરવી. તમે જોઈ શકો છો કે આપણે ઓલમોસ્ટ બધી જ ચમચીઓ વારાફરતી હવે લગાડી દેવામાં આવી છે અને આપણું સરસ મજાનું દીવાનું જે સ્ટેન્ડ છે એ દેખાઈ રહ્યું છે. મેં સામાન્ય જે બ્લેક કલરની જે ચમચી છે યુઝ એન્ડ થ્રો વાળી, એમાં સામાન્ય થોડો કલર લગાવી દીધો હતો, જેથી કરીને આપણું જે દીવાનું જે સ્ટેન્ડ છે એ એકદમ સરસ દેખાઈ શકે. જો મિત્રો, આ તમે જોઈ શકો છો કે કેટલું જ સરસ અને વેસ્ટમાંથી બેસ્ટ એ પ્રવૃત્તિના આધારે આપણે ખૂબ જ સરસ મજાનું દીવાનું સ્ટેન્ડ બનાવ્યું. હવે આપણે આમાં એક દીવો મૂકીને જોશું કે કેટલું જ સરસ અને સુંદર દેખાય છે. તો આ સાથે આપ જોઈ શકો છો કે વેસ્ટ વસ્તુમાંથી કેટલું સરસ મજાનું આપણે દીવડાનું સ્ટેન્ડ બનાવ્યું. તો આશા છે કે આપને આ દીવાનું જે સ્ટેન્ડ બનાવ્યું એ ખૂબ જ ગમ્યું હશે. તો આ સાથે હું રજા લઉં છું અને ફરીવાર મળીશું એક નવી પ્રવૃત્તિ સાથે અને એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ત્યાં સુધી બધા જ મારા વાલા બાળકોને જય હિન્દ.